विद्यार्थी मित्रों स्वाति 3.6 एक्सरसाइज नंबर 2 विद्यार्थी मित्रों एक्सरसाइज नंबर 2 ની અંદર 3 કોટ પ્રશ્ન છે એમાં પહેલો કોટ પ્રશ્ન આપણે જોઈએ રકમ ટેક્સ્ટબુક માં છે જ નિરાતે વાંચો છો બરોબર સાંભળો છો ऋतु छे ए प्रवाहनी दिशा में 20 किलोमीटर नो अंतर कापता इने 2 कलाक लागे छे ऋतु ने पानी ना प्रवाहनी दिशा में 20 किलोमीटर नो अंतर कापता इने 2 कलाक लागे छे बीजो वाक्य छे प्रवाहनी विरुद्ध दिशा में फरी एक वक्त प्रवाहनी विरुद्ध दिशा में ऋतु ने 4 किलोमीटर नो अंतर कापता 4 किलोमीटर नो अंतर कापता 2 कलाक लागे छे तो ऋतु नी स्थिर पानी में सांभळजो बराबर स्थिर पानी में झड़प अने प्रवाहनी झड़प शोध विद्यार्थी मित्रों अँ एक आकृति दोरी तमने समझावानो प्रयत्न करीए छे के ऋतु छे स्विमिंग करे छे दाखला तरीके अँ जो बराबर आ डॉटेड लाइन करेली छे आ डॉटेड लाइन ए धारो के स्थिर पानी छे स्थिर पानी छे हवे आ ऋतु छे दाखला तरीके पॉइंट करो छे ऋतु छे आ स्थिर पानी नी अंदर एनी झड़प આપણે શોધવાની છે તો ધારો કે 1 કિલોમીટર પ્રતિ કલાક છે હવે એ આ દિશામાં જાય કે આ દિશામાં જાય તો એની ઝડપ તો 1 કિલોમીટર પ્રતિ કલાક છે કારણ કે અત્યારે પાણી સ્થિર છે પાણી સ્થિર છે એટલે કે પાણીની ઝડપ નથી હવે જો સાંભળો અહીંયા જે કહેવા માંગીએ છે તે કે પ્રવાહની આ દિશા એરો કરું છું એ દિશામાં વહેતું પાણી હોય दाखल तरीके पानी छे ये आ दिशा ની અંદર વહે છે અને આ પાણીના પ્રવાહની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક હોય સાંભળજો બરાબર પાણીના પ્રવાહની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક હોય તો વિદ્યાર્થી મિત્રો બરાબર સાંભળો તો ઋતુને શું ફાયદો થશે પ્રવાહની દિશામાં જ્યારે એ અંતર્ગત સ્વિમિંગ કરે છે ત્યારે અંતર્ગત કાપમાં શું ફાયદો થશે એટલા માટે પાણીના પ્રવાહની દિશામાં જાય છે તો એની ઝડપ તો 1 કિલોમીટર પ્રતિ કલાક છે વધારામાં એનો ફાયદો એ થશે કે પાણીના પ્રવાહની ઝડપને એનો ફાયદો થશે એટલે ખરેખર જ્યારે ઋતુ આ દિશામાં જતી હોય સ્વિમિંગ કરવા માટે આ દિશામાં જતી હોય ત્યારે ઋતુની ઝડપ 1 કિલોમીટર પ્રતિ કલાક છે વધારામાં એનો પાણીનો જે વેણ છે એનો એનો ફાયદો થશે અને એની ઝડપ છે 2 કિલોમીટર પ્રતિ કલાક તો ખરેખર તો જ્યારે એ પ્રવાહની દિશામાં સ્વિમિંગ કરશે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે ખરેખર વેગની ઝડપ તો 1 વત્તા 2 કિલોમીટર પ્રતિ કલાક થશે વિદ્યાર્થી મિત્રો આનો આપણે ઘણી વખત અનુભવ પણ થઈ ગયો છે કારણ કે આપણે સાયકલને જ્યારે જતા હોય વિદ્યાર્થી મિત્રો આપણી કેપેસિટી હોય એ મુજબ આપણે સાયકલ સ્પીડમાં ચલાવીએ તો પવન પાછળથી હોય તો આપણે સાયકલના પેન્ડલ ઓછા મારવા પડે છે શા માટે કારણ કે પવનની ઝડપની સાથે આપણે જઈએ છીએ કારણ કે પવનની ઝડપ એની અંદર એડ થઈ જશે અને સામા પવનને જ્યારે સાયકલ ચલાવતા હોય ત્યારે શું થશે વિદ્યાર્થી મિત્રો આપણી જેટલી ઝડપ હોય ક્ષમતા એમાંથી પવનની ઝડપ બાદ થઈ જશે એટલું જ આપણે અંતર કાપી શકીએ તો અહીંયા સિચ્યુએશન વિદ્યાર્થી મિત્રો એ જ રીતની છે બરાબર સમજવાનો પ્રયત્ન કરો કે પ્રવાહ ઋતુની સ્થિર પાણીમાં ઝડપ 1 કિલોમીટર પ્રતિ કલાક છે જ્યારે પ્રવાહની દિશામાં જશે ત્યારે એની ખરેખર ઝડપ વધી જશે કેટલી વધશે તો કે પ્રવાહના ઝડપ જેટલી વધે અને વિરુદ્ધ દિશામાં જાય ત્યારે એની ઝડપ ઘટશે કેટલી ઘટશે તો કે પ્રવાહના ઝડપ જેટલી ઘટે તો આટલી વસ્તુ યાદ રાખો આપણે બે વસ્તુ શોધવાની છે એક તો ઋતુની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ તો આપણે બે વસ્તુ ધારી લીધી છે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી કે ધારો કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ છે 1 કિલોમીટર પ્રતિ કલાક છે
અને આપણે જે પ્રવાહની ઝડપ શોધવાની છે એની પ્રવાહની ઝડપ છે 22 કિલોમીટર પ્રતિ કલાક. હવે ઋતુ મુસાફરી બે રીતે કરે છે, એક વખત પ્રવાહની દિશામાં જાય છે અને વિરુદ્ધ દિશામાં, ત્યારે ઝડપ બદલશે. તો ઋતુની પ્રવાહની દિશામાં ઝડપ ખરેખર કેટલી હોય, તો કે ઋતુની ઝડપ વત્તા પ્રવાહની ઝડપ એટલે x વત્તા y કિલોમીટર પ્રતિ કલાક. અને વિરુદ્ધ દિશામાં જ્યારે જાય ત્યારે વિરુદ્ધ દિશામાં એની ઝડપ થશે x માઇનસ y કિલોમીટર પ્રતિ કલાક. એટલે માટે પ્રવાહની ઝડપ એમાંથી શું થશે વિદ્યાર્થી મિત્રો, બાદ થશે. તો ઋતુની બે પ્રકારની ઝડપ મળી આપણને, એક પ્રવાહની દિશામાં ઝડપ x વત્તા y કિલોમીટર પ્રતિ કલાક, અને વિરુદ્ધ દિશામાં ઝડપ છે એ x માઇનસ y કિલોમીટર પ્રતિ કલાક થશે. તો આ બંનેની બંને ઝડપ છે ઋતુની સ્થિર પાણીમાં પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણે ઝડપ શોધી લીધી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એમ કીધું છે અહીંયા પેલું વાક્ય છે કે ઋતુને પ્રવાહની દિશામાં 20 કિલોમીટરનું અંતર કાપતે 2 કલાક લાગે છે. પેલું એક જ વાક્ય જુઓ તો આ પ્રવાહની દિશા માટે આપણે ઝડપનું સૂત્ર ખબર છે, ઝડપ બરાબર શું થાય અંતર એટલે ભાગ્યા સમય. તો પ્રવાહની દિશામાં ઝડપ કેટલી છે વિદ્યાર્થી મિત્રો, x વત્તા y મીટર. શા માટે કે પ્રવાહની દિશામાં ઝડપ એટલે x વત્તા y કરેલું છે. અંતર કેટલું કાપે છે, તો કે 20 કિલોમીટર નું, અને એના માટે સમય કેટલો લાગે છે 2, તો છેદમાં 2 એટલે કે x વત્તા y 20 ભાગ્યા 2 એટલે કેટલા થશે 10. તો આપણે પેલું સમીકરણ વિદ્યાર્થી મિત્રો બહુ સહેલાઈથી મળી ગયું. હવે એ જ રીતે બીજું સમીકરણ પ્રવાહની વિરુદ્ધ દિશામાં શું કીધું છે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં 4 કિલોમીટર નું અંતર કાપતા એને 2 કલાક લાગે છે. તો પ્રવાહની વિરુદ્ધ દિશા માટે ઝડપનું સૂત્ર તો એ જ રહેશે વિદ્યાર્થી મિત્રો, અંતર ભાગ્યા સમય. પણ ઝડપ વિરુદ્ધ દિશામાં ઘટી ગઈ, કેટલી ઘટી, તો કે y જેટલી ઘટે છે સ્થિર પાણી કરતા. એટલે કે આપણે એ ધારેલું છે વિરુદ્ધ દિશામાં ઋતુની ઝડપ કેટલી છે, તો x - y બરાબર. અંતર કેટલું કાપે છે વિદ્યાર્થી મિત્રો, તો કે 4 કિલોમીટર છેદમાં સમય કેટલો લાગે છે, તો 2. તો 4 ભાગ્યા 2 એટલે 2 થશે. તો આ બીજું સમીકરણ મળી ગયું x - y બરાબર 2. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમીકરણ મળ્યું છે આ બંને સમીકરણો આપણે મળી ગઈ છે. સમીકરણનો હવે લોકની રીતે આપણે ઉકેલ શોધી વિદ્યાર્થી મિત્રો જો બરાબર. તો અહીંયા આ ભાગ હવે હું અહીં સમજૂતીને દૂર કરી નાખું છું, લોકની રીતે આપણે એનો ઉકેલ શોધી. તો પેલું સમીકરણ x + y બરાબર 10 વિદ્યાર્થી મિત્રો જો બરાબર આ પેલું સમીકરણ છે. બીજું સમીકરણ x - y બરાબર 2, તો આ x માઇનસ વાય બરાબર 2, આ પેલું સમીકરણ અને આ બીજું સમીકરણ બંનેનું લોગની રીતે ઉકેલ શોધીએ. y અને x બંનેના સહગુણક સરખા છે, y માં નિશાની પણ અલગ છે, તો બદલવાની જરૂર નથી. x વત્તા x એટલે 2x થશે, અને 10 વત્તા 2 એટલે 12, કારણ કે y વડે ઉપર ઉડી જશે. તો x બરાબર 12 એના છેદમાં 2 એટલે કે 6 થશે. x ની કિંમત આપણે 6 મળે છે. હવે x બરાબર 6 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા વિદ્યાર્થી મિત્રો, સમીકરણ 1 માં મૂકતા, તો જો બરોબર x x ની જગ્યાએ 6 મૂકી 6 વત્તા y બરાબર 10, તો y બરાબર 10, 6 બચશે માઇનસ થશે, તો y ની કિંમત વિદ્યાર્થી મિત્રો કેટલી મળી, 10 માંથી 6 બાદ કરો તો 4. x અને y બંનેની કિંમત મળી ગઈ. x શું છે, તો કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ, તો આપણે લખી શકાય માટે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ, સ્થિર પાણીનું ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક, x નો જવાબ 6 મળે છે એટલે કે 6 કિલોમીટર પ્રતિ કલાક. અને ઋતુની સોરી બીજો y એટલે કે પ્રવાહની ઝડપ, તો પ્રવાહની ઝડપ વિદ્યાર્થી મિત્રો y ધારેલું છે, y ની કિંમત 4 મળે છે એટલે કે 4 કિલોમીટર પ્રતિ કલાક થશે, બરોબર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પોટલસ્ટ ખૂબ જ સહેલો હતો, પણ એક વસ્તુ માઇન્ડ સેટિંગ કરવાનું હતું કે આપણે સ્થિર પાણીમાં ઝડપ શોધવાની હતી, કારણ કે પ્રવાહની દિશામાં ઝડપ ઋતુની બદલી જશે અને વિરુદ્ધ દિશામાં બદલી જશે. કેટલી બદલશે એટલે ખબર જ છે કે પ્રવાહની દિશા પ્રવાહની દિશામાં હોય તો પ્રવાહની દિશા જેટલી એની ઝડપ વધે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય તો પ્રવાહની દિશા જેટલી
પ્રવાહની ઝડપ હોય એટલો એની ઝડપ ઘટશે, એટલે કે આપણે શું કહીએ માઇન્ડ સ્પીડ. વિદ્યાર્થી મિત્રો, તો ખૂબ જ સહેલો કોઈ પ્રશ્ન છે, હું માનું છું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને આપણો પ્રશ્ન સમજાઈ ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ બે એમાં બીજો કોઈ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. છેલ્લે હમણાં જુલાઈ 2020 ની પરીક્ષા લેવાની એમાં આ પ્રશ્ન પૂછાયો છે. કામ અને મહેનતાણ આધારિત આ કોઈ પ્રશ્ન છે. નિરાતે સમજી રકમ ટેક્સ્ટબુકમાં આપેલી છે, હું વાંચું છું બરોબર, ટેક્સ્ટબુક ખુલ્લી રાખી વિદ્યાર્થીને જોતા છે કે બે સ્ત્રી અને પાંચ પુરુષો એક ભરતકામ 4 દિવસની અંદર પૂરું કરે છે. બે સ્ત્રીઓ અને પાંચ પુરુષો ભેગા મળી એક ભરતકામ 4 દિવસમાં પૂરું કરે છે. જો 3 સ્ત્રીઓ અને 6 પુરુષોને એ જ ભરતકામ સોંપવામાં આવે, જો 3 સ્ત્રીઓ અને 6 પુરુષોને એ જ ભરતકામ સોંપવામાં આવે તો એને એ કામ પૂર્ણ કરવા માટે 3 દિવસ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન પૂછ્યો છે તો એક સ્ત્રી સ્વતંત્ર રીતે એક કામ સોંપીએ એમને, તેને કેટલા દિવસ થાય, અને એક પુરુષને એ કામ સ્વતંત્ર રીતે પૂર્ણ કરવાનું કહેવામાં આવે તો એને કેટલા દિવસ લાગે એ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડું ઘણું લખેલું છે, સમજૂતી આપતા જાય છે. જે શોધવાનું છે આપણે ધારી લઈએ, ધારો કે એક સ્ત્રીને સ્વતંત્ર કામ કરતા લાગતો સમય એક્સ દિવસ છે, એટલે કે એક્સ દિવસ જે શોધવાનું છે આપણે ધારી લઈએ છે કે એક સ્ત્રીને એક કામ સ્વતંત્ર રીતે પૂર્ણ કરવાનું કહેવામાં આવે તો એને કેટલા દિવસ લાગે છે, એક્સ દિવસ, અને એક પુરુષને સ્વતંત્ર કામ કરતા લાગતો સમય વાય દિવસ છે. હવે અહીંયા સમજો બરોબર, ઉદાહરણ આપું છું. દાખલા તરીકે એક સ્ત્રી છે, વિદ્યાર્થી મિત્રો, એક સ્ત્રીને એક કામ કરતા 4 દિવસ લાગે છે. એક કામ કરતા કેટલો દિવસ લાગે છે, 4 દિવસમાં એક કામ કરે, તો એક દિવસમાં કેટલું કામ કરે, તો એક દિવસમાં એ ચોથા ભાગનું કામ કરશે ને, 1/4 કામ અને મહેનતાણું છે વિદ્યાર્થી મિત્રો, કે એ ચોથા ભાગનું કામ કરે, કારણ કે 4 દિવસમાં એ કામ પૂર્ણ કરે છે, એનો અર્થ શું છે કે એક દિવસમાં કેટલા ભાગનું કામ કરશે, ચોથા ભાગનું. શા માટે, કારણ કે 4 દિવસમાં કામ પૂર્ણ કરે છે એટલા માટે. તો સાંભળો કે એક સ્ત્રી છે, આપણે સાંભળો, આપણે એને ભરતકામ કરતા એક દિવસ લાગે છે, તો એક દિવસમાં એનું કામ શોધવું હોય વિદ્યાર્થી મિત્રો, કે એક દિવસમાં સ્ત્રી કેટલું કામ કરે છે, તો કે 1/6 આ એક્સ આટલા ભાગનું કામ કરે, સમજે છે. જે તો અહીંયા શું હતું, એક સ્ત્રી 4 દિવસમાં કામ કરે, એક દિવસમાં કેટલું, તો 1/6 આ જેટલા દિવસની સંખ્યા હોય એટલા. તો અહીંયા એક સ્ત્રી એક કામ કરતા એને એક દિવસ લાગે છે, તો એક દિવસમાં કેટલું, તો 1/6 દિવસની સંખ્યા વડે ભાગી નાખો તો એક દિવસમાં કેટલું કામ કરશે. તો અહીંયા આપણે એમ લખ્યું કે એક સ્ત્રીએ એક દિવસમાં કેટલું કામ કરશે, તો કામ 1/6 એના દિવસની સંખ્યા એક્સ છે, એટલે છેદમાં એક્સ, બરોબર. સાંભળજો, એક પુરુષ કેટલું કામ કરી શકે એક દિવસની અંદર, બરોબર. સાંભળજો, લખેલું છે સ્પષ્ટ, એક દિવસમાં, તો એક દિવસમાં, તો 1/6 એને કુલ લાગતા દિવસો, એટલે કે વાય, 1/6 વાય જેટલું કામ એ કરી શકે. હવે રકમની અંદર પેલું સેન્ટેન્સ બરોબર વાંચો, આપણે બે સ્ત્રીઓ અને 5 પુરુષો કીધા છે, તો એક દિવસમાં એ કેટલું કામ કરે આપણે શોધી લઈએ, કે બે સ્ત્રીએ એક દિવસમાં કરેલું કામ, હવે એક સ્ત્રીએ 1/6 જેટલું કામ કરે, તો બે સ્ત્રીઓ બે વડે ગુણી નાખો કે 2/6 જેટલું કામ કરે. એ જ રીતે 5 પુરુષો એક દિવસમાં કેટલું કામ કરે, બરોબર સાંભળજો વિદ્યાર્થી મિત્ર, એક દિવસની વાત છે, તો કે 5 પુરુષો એક દિવસમાં કેટલું કામ કરે, તો 5/6 y, કારણ કે એક પુરુષ છે એ 1/6 y જેટલું કામ કરે છે, માટે 5 પુરુષો છે 5/6 y, એટલે 5 વડે ગુણી નાખીએ તો બે સ્ત્રીઓનો એક દિવસમાં કામ
અને પાંચ પુરુષોનો એક દિવસમાં કામ આપણે મળી ગયું. ફરી એક વખત બે સ્ત્રીઓનો એક દિવસમાં કામ કેટલું છે? 2^x. પાંચ પુરુષનો એક દિવસમાં કરેલું કામ કેટલું છે? તો કે 5/y. હવે આ બંને ભેગા મળીને ખરેખર કામ કરે છે ને વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જો બે સ્ત્રી અને પાંચ પુરુષોએ એક દિવસમાં કેટલું કામ કર્યું? તો કે બે સ્ત્રી અને પાંચ પુરુષે ભેગા મળીને કામ કરે છે તો કે 2/x + 5/y જેટલું કામ કરે છે. જો બરોબર સાંભળજો, બે પુરુષો બે સ્ત્રીઓ સોરી બે સ્ત્રીઓ અને પાંચ પુરુષો એક દિવસમાં ભેગા મળીને કરેલું કામ કેટલું છે? 2/x અને 5/y જેટલું કામ છે. તો આ બે સ્ત્રીઓ અને પાંચ પુરુષો કીધું છે ને, તો બે સ્ત્રીઓ અને પાંચ પુરુષો એક દિવસમાં કરેલું કામ આપણે મળી ગયું. પણ આ ભરતકામ કેટલા દિવસમાં પૂર્ણ કરે છે? કે 4 દિવસમાં. તો એનો અર્થ એમ કે એક દિવસમાં ચોથા ભાગનું કામ થાય ને. તો કે જો 2/x + 5/y બરાબર કામ આ એક દિવસ, તો એક દિવસમાં કેટલું કામ થાય? તો કે ચોથા ભાગનું, એટલે કે 1/4. કારણ કે 4 દિવસમાં પૂર્ણ કરે ભેગા મળીને, તો એક દિવસમાં કેટલું હોય? તો કે 1/ દિવસની સંખ્યા, તો દિવસની સંખ્યા 4 છે, તો 1/4 આ સમીકરણ આપણે મળી ગયું. ખરેખર સીધું સમીકરણ અહીંયા આપણે ધારેલું હોય તો કે આ 2/x પછી 5/y દિવસની સંખ્યા 4 છે, તો 1/4 મૂકી દો એટલે સમીકરણ બની જશે. આ બધું સમજૂતી લખવી પડે એક સમય. બીજું સમીકરણ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે મેળવવાનું છે. 3 સ્ત્રીઓ અને 6 પુરુષો, તો આ જ રીતે 3/x આની રીતે અહીં કેમ છે 2/x? શા માટે 2 સ્ત્રીઓ એના છેદમાં એને લાગતા દિવસ x, 5 પુરુષો છે 5/y, 4 દિવસો છે 1/4. તો એ જ રીતે અહીંયા 3 સ્ત્રીઓ એટલે કે 3/x, 6 પુરુષો એટલે કે 6/y, 3 દિવસ છે 1/3. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ બે સમીકરણ મળે છે, પણ આ બંને સમીકરણો છે ને વિદ્યાર્થી મિત્રો દ્વિચલ તો નથી છે, એટલે ખબર છે. હમણાં 3.6 માં સર્વજમાં દાખલા ગણ્યા, અપૂર્ણાંક ચલ વાળા છે આ બધા. તો દ્વિચલ માં આપણે પહેલા શું કરવું પડશે? એનું રૂપાંતર કરવું પડશે, પછી x અને y ની કિંમત આપણને મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ સમીકરણ જે છે એ સમીકરણનો ઉકેલ શોધીએ. હવે અહીંયા જો આપણે ધારી લઈએ કે ધારો કે 1/x = a અને 1/y = b છે. 1/x ની જગ્યાએ a અને 1/y ની જગ્યાએ b કહી દઈએ. તો આ 2 એન પ્લસ સમીકરણમાં 2/x એટલે કે 2 એને ગુણ્યા 1/x એટલે સમીકરણ બનશે 2a. આ 2a વત્તા 5/y એટલે 5 × b = 1/4. અને બીજું સમીકરણ એના પછીનું 3/x એટલે કે 3a વત્તા 6/y એટલે 6b = 1/3. તો વિદ્યાર્થી મિત્રો આ બે સમીકરણ જે મળ્યા છે દ્વિચલ છે 100%, પરંતુ અપૂર્ણાંક આવે છે જુઓ. તો અહીંયા છેદમાં 4 છે, તો આ સમીકરણને 4 વડે ગુણી નાખીએ અને આ સમીકરણને 3 વડે એટલે કે છેદની સંખ્યા એટલે કે છેદના લસાઅ વડે બંનેને ગુણી અને પછી આપણે નંબરિંગ આપીએ. તો બંને સમીકરણોને છેદના લસાઅ વડે ગુણતા વિદ્યાર્થી મિત્રો હવે જો અહીં છેદમાં 4 છે તો બધાને 4 વડે ગુણી એટલે 8a + આને 4 વડે ગુણ 4 × 20b, આને 4 વડે ગુણી 4 × 4 બની જશે. આને નંબર આપી દે વિદ્યાર્થી, 1 અને 2 આપેલા છે, 3. બીજું સમીકરણ છેદમાં શું છે વિદ્યાર્થી મિત્રો? 3. તો એને પૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે દરેકને 3 વડે ગુણ નાખીએ. 3 × 3 = 9a વત્તા 6 × 3 વિદ્યાર્થી મિત્રો એટલે 18 × 2 = 1. તો આ શું થશે વિદ્યાર્થી મિત્રો? સમીકરણ નંબર 4 થશે.
વિદ્યાર્થી મિત્રો સમીકરણ 3 અને 4 એનો આપણે લોગની રીતે ઉકેલ શોધો હોય તો આપણે મળી શકે છે તો એ સરખા કરવો હોય તો સમીકરણ 1 ને 9 વડે અને સમીકરણ 2 છે એને 8 વડે આપણે ગુણવા પડશે તો લખી સમીકરણ 1 ને 9 તથા સમીકરણ समीकरण 3 ये 3 છે સમીકરણ 3 ને 9 તથા સમીકરણ 4 ને 8 વડે ગુણતા વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરના સમીકરણ 3 ને 9 વડે અને સમીકરણ 4 ને 8 વડે આપણે ગુણી નાખીએ છીએ જો બરાબર તો 8 પહેલા સમીકરણ 3 ને 9 વડે 8 ને ગુણ્યા 9 9 વડે ગુણતી 1 પ્લસ 20 ને 9 વડે ગુણી 20 ગુણ્યા 9 9 2 18 180 બરાબર 9 આ સમીકરણ નંબર 5 આપ્યું છે સમીકરણ 4 ને 8 વડે ગુણવાના છે તો 8 9 72 આ 72 એ વત્તા 18 એટલે ગુણ્યા 8 144 થશે 144 બી અને 8 એક આ તો આ શું થશે વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 6 હવે અહીંયા જોઈ શકાય છે એ ની કિંમત સરખી છે પણ નિશાની અલગ અલગ છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા નિશાની ચેન્જ કરી માઈનસ માઈનસ અને માઈનસ 72 એ માઈનસ 72 એ ઉડી જશે 180 માંથી 144 છે આપણે બાદ કરી નાખીએ તો 36b 36b બનશે 9 ઓછા 8 એટલે 1 થશે માટે b ની કિંમત 1 એના છેદમાં 36 થશે વિદ્યાર્થી મિત્રો આપણે b ની કિંમત મળે છે b ની કિંમત 1 એના છેદમાં 36 આપણે સમીકરણ નંબર 4 માં કેટલા માટે 4 પસંદ કરીએ છીએ કે અહીંયા 100 ગુણ્યા 18 દૂ 36 એટલે છેદ ઉડશે તો b ની કિંમત સમીકરણ 4 માં મૂકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ હું દૂર કરી નાખું છું અહીંથી b બરાબર 1 એના છેદમાં 36 ની કિંમત સમીકરણ 4 માં મૂકતા હવે જો સમીકરણ 4 9a વત્તા 18 એને ગુણ્યા b b ની કિંમત 1 એના છેદમાં 36 બરાબર 9b વત્તા 18 ની બરાબર 1 બરાબર 1 મૂકીએ છે અહીં છેદ ઉડશે 9a વત્તા 18 દૂ 36 1 એના છેદમાં 2 બરાબર 1 હવે અહીં અપૂર્ણાંક સમીકરણ લાગતું હોય તો મેં વારંવાર તમને કહું છું વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક આવે ત્યારે છેદની સંખ્યા વડે ગુણી નાખો તો દરેક ને 2 વડે ગુણી નાખીએ છીએ 9 દૂ 18 1 વત્તા 2 2 ઉડી જશે 1 બરાબર અને 2 વડે ગુણો તો 2 માટે 18a બરાબર 2 માઈનસ 1 તો 18a બરાબર 2 માંથી 1 બાદ કરો 1 તો a બરાબર 1 એના છેદમાં 18 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કિંમત મળે છે એ a અને b ની કિંમત મળે છે પરંતુ આપણે તો શું શોધવાનું છે x અને y ની કિંમત શોધવાની છે તો અહીંયા લખીએ છીએ માટે અહીં જે પરિણામ મળે છે અહીં a બરાબર 1 એના છેદમાં 18 અને વિદ્યાર્થી મિત્રો b ની કિંમત મળી હતી આપણે 1 એના છેદમાં 36 એ રાખેલી છે બરાબર છે હવે a બરાબર શું થઈ રહ્યું વિદ્યાર્થી મિત્રો a બરાબર 1/x તો કિંમત કે 1/x બરાબર 1 એના છેદમાં 18 અને b ની કિંમત આપણે 1/y ધારેલી હતી 1/y = 1 એના છેદમાં 36 વ્યસ્ત લઈ લે એટલે
x ની કિંમત 18 અને y ની કિંમત વિદ્યાર્થી મિત્રો 36 થશે. તો x એ શું હતું? x સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરતા લાગતો સમય. માટે જવાબ લખી શકાય કે x સ્ત્રીને સ્વતંત્ર કામ કરતા લાગતો સમય બરાબર x ની કિંમત 18 એટલે કે 18 દિવસ અને એક પુરુષને સ્વતંત્ર કામ કરતા લાગતો સમય બરાબર y દિવસ છે. y ની કિંમત 36 મળે છે માટે 36 દિવસ છે વિદ્યાર્થી મિત્રો. તો કુલ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. હમણાં જ જુલાઈની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ પૂછાયેલ છે. બરોબર સમજી અને નિરાંતે આ પ્રકારના દાખલાઓ તૈયાર કરશો. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.6 એક્સરસાઇઝ નંબર 2 એમાં બીજો કુલ પ્રશ્ન રકમ ટેક્સ્ટબુકમાં આપેલી છે. ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો. હું રકમ વાંચું છું, શાંતિથી સાંભળશો. રૂહી તેમના વતન જવા માટે 300 કિલોમીટરની મુસાફરી અંશતઃ ટ્રેન અને અંશતઃ બસ દ્વારા કરે છે. આ વાક્યનો અર્થ એ છે, પેલા વાક્યનો વિદ્યાર્થી મિત્રો, કે રૂહી એના વતન જવા માટે 300 કિલોમીટર એનું વતન દૂર છે. અમુક મુસાફરી એ ટ્રેન દ્વારા કરે છે અને અમુક મુસાફરી એ બસ દ્વારા કરે છે. એનું વતન 300 કિલોમીટર દૂર છે આપણને ખબર છે. હવે એના પછી પેલું વાક્ય, એના ઉપરથી આપણે પેલું સમીકરણ મળશે વિદ્યાર્થી મિત્રો. પેલું વાક્ય એમ છે કે 60 કિલોમીટરનું અંતર છે એ ટ્રેન દ્વારા કાપે છે અને બાકીનું અંતર છે એ બસ દ્વારા કાપે. તો એને વતન જવા માટે 4 કલાક લાગે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સમજો કે 60 કિલોમીટરનું અંતર એ ટ્રેન દ્વારા કાપે, બાકીનું અંતર કેટલું થશે? કુલ અંતર 300 કિલોમીટરનું છે. 60 કિલોમીટર ટ્રેન દ્વારા કાપે તો બાકી હશે 240 કિલોમીટરનું. એનો અર્થ એ થાય કે 240 કિલોમીટરનું અંતર છે બસ દ્વારા કાપે છે તો એને કેટલો કલાક લાગે છે? 4 કલાક લાગે છે. એના પછીના વાક્યમાં કીધું કે જો એ 100 કિલોમીટરનું અંતર ટ્રેન દ્વારા કાપેલું હોત, 100 કિલોમીટરનું અંતર ટ્રેન દ્વારા અને બાકીનું અંતર એટલે બાકી કેટલા કિલોમીટર વધશે? 200 કિલોમીટર. બાકીનું અંતર એને બસ દ્વારા કાપેલું હોત તો પેલા કરતા 10 મિનિટ વધુ લાગી. પેલા કરતા 10 મિનિટ પેલા કેટલો સમય લાગતો? 4 કલાક. હવે શું બનશે? 4 કલાક અને 10 મિનિટ. 10 મિનિટ એટલે કલાકનો છઠ્ઠો ભાગ, એટલે કે 1/6 કલાક વધારે લાગે છે. એટલે કે 4 વત્તા 1/6 એટલે કે 4.16 કલાક લાગે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ટ્રેનની ઝડપ શોધો અને બસની ઝડપ, એક કલાકમાં એની ઝડપ કેટલી છે એ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધારી લઈએ કે ટ્રેનની ઝડપ છે વિદ્યાર્થી મિત્રો 1 કિલોમીટર પ્રતિ કલાક છે અને બસની ઝડપ 2 કિલોમીટર પ્રતિ કલાક છે અને સમય 4 કલાક લાગે છે વિદ્યાર્થી મિત્રો. તો સમયનું સૂત્ર છે અંતર એના છેદમાં ઝડપ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો 60 કિલોમીટરનો અંતર કરતા લાગતો સમય, સમય કેટલો શોધવો હોય આપણે? તો કે સમય એટલે, તો કે સમય એટલે કે એનું અંતર એના છેદમાં એની ઝડપ. તો 60 કિલોમીટર સેના માટે ટ્રેન દ્વારા કાપે છે તેનો સમય કેટલો? તો 60 એના છેદમાં x, ટ્રેનની ઝડપ 1 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે કે ટ્રેનની અંદર મુસાફરી જ્યારે કરે છે ત્યારે એને 60 ના છેદમાં 1 કલાક લાગે છે. બાકીની મુસાફરી બસ દ્વારા કરે છે, બાકીની મુસાફરી એટલે 240 કિલોમીટર, એટલે કે 240 કિલોમીટર એ કેમાં કરે છે? બસમાં, એટલે કે છેદમાં એની ઝડપ, એટલે લાગતો સમય 240 છેદમાં y, પણ એ કુલ કેટલું આપેલું છે? 4 કલાક છે. સમજાય છે કે કેવા માંગુ છું? એટલા માટે કે 60 કિલોમીટરનો અંતર એ કેમાં કાપે છે? 60 કિલોમીટર ટ્રેનમાં,
तो ट्रेन में मुसाफरी करता लागतो समय, तो समय એટલે શું? તો કે સમય એટલે કાપેલું અંતર 60 કિલોમીટર છેદમાં એની ઝડપ, તો ટ્રેન ની ઝડપ કેટલી છે? x એટલે 60 ના છેદમાં x, તો અહીં 60 ના છેદમાં x. એ જ રીતે બાકીનું અંતર એટલે 240 કિલોમીટર કેટલો સમય શોધવું હોય? તો 240 અંતર એના છેદમાં ટ્રેન ની ઝડપ હોય અને કુલ સમય આપણે કેટલો આવ્યો છે? 4 કલાક. તો એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ છીએ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજું સમીકરણ 100 કિલોમીટર એ ટ્રેન દ્વારા કાપે છે. તો 100 કિલોમીટર અંતર ટ્રેન દ્વારા કાપતા લાગતો સમય, તો કાપેલું અંતર 100 એના છેદમાં એની ઝડપ, ટ્રેન ની ઝડપ x, અને બાકીનું અંતર એટલે 200 કિલોમીટર બસ દ્વારા કાપે છે, 200 એના છેદમાં y. તો કુલ સમય પહેલા કરતા 10 મિનિટ વધારે, એટલે કે 4 કલાક અને 10 મિનિટ મેં હમણાં જ કીધું, 10 મિનિટ એટલે કલાકનો છઠ્ઠો ભાગ, એટલે 4.1 ના છેદમાં 6 કલાક લાગે. ન ખબર પડે તો મિશ્ર પૂર્ણાંક છે, સાદા પૂર્ણાંકમાં રૂપાંતર કરનાર, એટલે કે 100 એના છેદમાં x વત્તા 200 એના છેદમાં y બરાબર 6.4 એટલે 24 વત્તા 1 એટલે 25 એના છેદમાં 6. તો વિદ્યાર્થી મિત્રો બે સમીકરણો આપણે મળી ગયા, સમીકરણ 1 અને 2 બંને દ્વિચલ નથી, અપૂર્ણાંકવાળા સમીકરણો છે, છેદની અંદર ચલ છે, તો એનું દ્વિચલમાં રૂપાંતર કરવા માટે આપણે શરૂઆતમાં શીખી ગયા છીએ કે 1/x = a અને 1/y = b થાય. તો ધારી લઈએ તો 60 એના છેદમાં x એટલે 60 એને ગુણ્યા 1/x એટલે 60 a, 240 એના છેદમાં y એટલે 240 એને ગુણ્યા 1/y એટલે b, 240 b = 4. એ જ રીતે 100 એના છેદમાં x એટલે 100 a, 200 એના છેદમાં y એટલે 200 એને ગુણ્યા b = 25 ના છેદમાં 6. ખરેખર દ્વિચલ મળી ગયા છે, નંબરિંગ એટલા માટે નથી આપ્યા કે આ સમીકરણ જે શું છે અપૂર્ણાંક વાળું છે, તો આ સમીકરણના તમામ પદને 6 વડે ગુણી નાખો વિદ્યાર્થી મિત્રો તો પૂર્ણાંકનું સમીકરણ થઈ જાય. આ સમીકરણ એમ નું લખ્યું છે ને 3 નંબર આપ્યા છે, અને આ જે સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો એ દરેકને 6 વડે ગુણી નાખી, તો 6 એને ગુણ્યા 100 એટલે 600 એ લખેલું છે, 6 એને ગુણ્યા 200 એટલે 1200 બી, 25 ના છેદમાં 6 એને ગુણ્યા 6, 6 6 ઉડી જશે વધશે 25. તો આપણા માટે આ સમીકરણ પૂર્ણાંકવાળા મળી ગયા ત્રીજું અને ચોથું સમીકરણ. લોકની રીતે આપણે ઉકેલ શોધવાનો છે, તો અહીંયા 60 છે ને 600 છે, તો 10 વડે ગુણી નાખી વિદ્યાર્થી મિત્ર ત્રીજા સમીકરણને, તો આપણે a ના સહગુણક સરખા થઈ જશે. તો સમીકરણ 3 ને 10 વડે ગુણતા, તો 10 ગુણ્યા 60 એટલે 600 a, 10 ગુણ્યા 240 b એટલે 2400 b, અને 10 ગુણ્યા 4 એટલે 40 અને 5 b. ચોથા સમીકરણમાં કોઈ ફેરફાર કરતા નથી, એ સમીકરણ એ મને રાખી દીધું. એના સહગુણક સરખા છે, નિશાની પણ સરખી છે, તો નિશાની બદલેલી છે, આ માઇનસ આ પ્લસ છે તો માઇનસ, અને આ પ્લસ છે તો માઇનસ. 600 એ માઇનસ 600 એ ઉડી જશે, 2400 બી માઇનસ 1200 બી એટલે 1200 બી, 40 ઓછા 25 એટલે 15 થશે. તો બી ની કિંમત 15 એના છેદમાં 1200 છેદ છે 15 8 120 અને 0 એટલે બી ની કિંમત 1 ના છેદમાં 80, બી બરાબર 1 ના છેદમાં 80 એ સમીકરણ નંબર 3 ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો મૂકીએ છીએ, એની કિંમત 3, કારણ કે અહીંયા છેદ ઉડી જશે, આપણે સમીકરણ 3 માં મૂકી, તો 60 એ વત્તા 240 ને ગુણ્યા બી, તો બી ની કિંમત 1 ના છેદમાં 80 બરાબર 4. આ 60 એ નું અહીંયા 0 0 ને 8 3 24 એટલે 3 થશે બરાબર 4. આ 3 આ બાજુ માઇનસ થશે, 60 એ બરાબર 4 માઇનસ 3, 4 ના 3 બાદ કરો 1 વધશે, તો 60 એની કિંમત 1 થશે, તો એની કિંમત 1 ના છેદમાં 60. તો આમ એની કિંમત 1 ના છેદમાં 60 અને b ની કિંમત આપણે કેટલી મળી હતી વિદ્યાર્થી મિત્રો અહીં લખેલી છે 1 ના છેદમાં 80, તો b ની કિંમત 1 ના છેદમાં 80, પણ a બરાબર શું ધારેલ 1/x, જો અહીંયા 1/x ની કિંમત a છે અને 1/y ની કિંમત b છે, તો એની જગ્યાએ 1/x અને b ની જગ્યાએ 1/y લખી દીધું છે, વ્યસ્ત કરતા પર x = 60 અને y ની કિંમત 80 થશે. તો x કોની ઝડપ થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો અહીં લખેલું છે ટ્રેન ની ઝડપ છે, તો ટ્રેન ની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક, અને y ની કિંમત 80 મળે છે, y કોની ઝડપ છે? બસ ની ઝડપ, તો બસ ની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક થશે. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આ એક્સરસાઇઝ નંબર 2
અહીં પૂર્ણ થઈ છે સ્વાધ્યાય 3.6 છે એ પણ પૂર્ણ થઈ છે અને આ પ્રકરણ છે ત્રીજો એ પણ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો હું માનું છું તમને આ પ્રકરણ ખૂબ જ સારી રીતે આવડી ગયું હશે વારંવાર આ વિડિયો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો જોઈ અને શીખવાના અને સમજવાના પ્રયત્ન કરજો આ પ્રકરણના દાખલાઓ વારંવાર ગણતા રહેજો આભાર જય શ્રી કૃષ્ણ અને બધાને બેસ્ટ ઓફ લક